વિસાવદરના શ્રી ચૈતન્ય હનુમાન મંદિરે તુલસી વિવાહ રાખવામાં આવ્યા હતા. તુલસી વિવાહ કન્યા પક્ષ તરફથી જયંતિભાઈ ભુવા તેમજ વિજયભાઈ મહેતા ફ્રૂટવાળા અને વર પક્ષમાંથી અમૃતભાઈ રાઠોડ ઈટવાળા રહ્યા હતા. પદ્મ પુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાંથી જાગૃત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની તુલસીના છોડ સાથે લગ્ન કરાવવાની પરંપરા છે. સાંજના સમયે ઘરોમાં અને મંદિરોમાં દીવા પ્રગટાવી સૂર્યાસ્તના સમયે ભગવાન વિષ્ણુ અને તુલસીના લગ્ન કરાવવામાં આવે છે. ત્યારે વિસાવદર ચૈતન્ય હનુમાન ગ્રુપ દ્વારા પણ તારીખ 5/11/2022 રોજ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાન પરાથી ઠાકોરજીની જાડેરી જાન વિસાવદરની મેઇન બજારમાં થઈ ચૈતન્ય હનુમાન મંદિરે પહોંચી હતી. વિસાવદર નવા બસ સ્ટેન્ડના ચૈતન્ય હનુમાન મંદિર ગ્રુપના પ્રમુખ કેશુભાઈ ભુવા તેમજ ચૈતન્ય હનુમાન ગ્રુપની અથાગ સેવા દ્વારા આખા વર્ષમાં આવતા મુખ્ય મહોત્સવ અને તહેવારો ઉજવવામાં આવે છે. કારતક મહિનાના સુદ પક્ષની એકાદશી દેવ ઉઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. શુક્રવારે અને 4 નવેમ્બરે આ એકાદશીનું પર્વ ઉજવાયું હતું. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રાથી જાગે છે અને સૃષ્ટિનો ભાર સંભાળે છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસથી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કામ શરૂ કરવામાં આવે છે. આ તુલસી વિવાહનો લાભ ભાઈઓ તેમજ બહેનોએ બહોળી સંખ્યામાં લીધો હતો. જેમાં રામજી મંદિર હનુમાન પરાથી જાન પધારા જતી એ બધા ગામ આખા ગામ લોકો ખૂબ ખૂબ મળ્યા છે અને બહુ સારી રીતે કાર્યક્રમ અમારો બહુ સંપન્ન થયો. લગ્નમાં કેટલા લોકો જોડાયેલા હતા? લગ્ન અમારે લગ્નમાં લગભગ 4500 થી 5000 લોકો જોડાયા છે. 4500 થી 5000 લોકોએ પ્રસાદ લીધો છે અને બહુ ભવ્ય આયોજન અમારું સફળ થયું.